ન્યૂઝ મળી રહ્યા છે તેના વિશે ગુજરાત પોલીસના 9 પોલીસ કર્મીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવશે. સારી કામગીરી બદલ 26 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે આ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સારી કામગીરી બદલ આ તમામ લોકોના નામ નોમિનેટ કરવામાં આવ્યા હતા. ગુજરાતના પોલીસ અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. દિલ્હીમાં આ એવોર્ડ આપવામાં આવશે. આ તમામ લોકોના નામ નોમિનેટ કરવામાં આવ્યા હતા. ગૃહ વિભાગ દ્વારા સારી કામગીરી બદલ આ તમામના નામ નોમિનેટ કરાયા હતા. ગુજરાત પોલીસ અધિકારીઓને જે એવોર્ડ છે તે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે અપાશે. ઓનલાઈન પર અમારા સંવાદદાતા ઉદય રંજન જોડાયા છે. ઉદય, જે રીતે આ સમાચાર મળી રહ્યા છે, એવોર્ડ આપવાની વાત જે સામે આવી છે, કોના કોના નામ પ્રકાશમાં આવ્યા? તો પછી જો સરળ વાત કરવામાં આવે તો જે તે પોલીસ વિભાગની અંદર જે તે અલગ અલગ વિભાગ છે, આઈપી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ, આ તમામ લોકોના એક નામ નોમિનેટ કરાયા હતા, જેની અંદર જે વિભાગની અંદર પીઆઈથી લઈ અને કોન્સ્ટેબલ સુધીના નામ નોમિનેટ કરવામાં આવ્યા હતા, જેની અંદર જેને પોતાના ફિલ્ડની અંદર સારી કામગીરી કરી હોય એ લોકોના નામ નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેની અંદર નામની પસંદગી થઈ હતી. કુલ 9 વ્યક્તિઓ છે ગુજરાત પોલીસના, જે લોકોને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવશે. 26મી જાન્યુઆરી રોજ આ લોકોને એવોર્ડ આપવામાં આવશે અને ખૂબ જ સારી કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવશે. અને એવોર્ડની જો વાત કરવામાં આવે તો દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવશે. આ 9 નામોની જો ચર્ચા કરવામાં આવે તો અમદાવાદ સહિત આખા ગુજરાતના અધિકારીઓમાં સમાવેશ પામે છે. જે પોલીસ ઇન્સ્પેક્ટર છે સાગરદાન ગઢવી, ત્યારબાદ છે રામદેવસિંહ રાણા, જે વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર છે ભાવનગરના, રમેશચંદ્ર પટેલ જે છે તે એએસઆઈ સુરત શહેરના છે, દિલીપસિંહ વાઘેલા જે છે એ એએસઆઈ છે એ પણ મહેસાણાના છે, મનોજસિંહ રાજપૂત કરીને છે એ અમદાવાદ સુરતના હેડ કોન્સ્ટેબલ છે, ગોપાલ ભગવાન શર્મા કરીને જે છે એ પણ એટીએસમાં કામગીરી કરે છે, ઈશ્વર રબારી કરીને જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે અને હેડ કોન્સ્ટેબલ છે, જયરાજસિંહ જાડેજા કરીને છે એ પણ એએસઓ છે, એ આઈબીમાં ફરજ બજાવે છે, વસંતકુમાર પરમાર કરીને છે એ પણ આઈબીમાં છે. તો આ પ્રકારે જે 9 નામ છે, તમામ 99 જે છે નામ એના પસંદગી કરવામાં આવ્યા છે અને આ લોકોને જે છે રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવશે. તો જી ઉદય, આભાર તમામ જાણકારી માટે. તો 9 લોકોના નામ સૂચન કરવામાં આવ્યા હતા, નોમિનેટ કરવામાં આવ્યા હતા, તમામને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.